ભુજની હેડ પોસ્ટ ઓફિસ ખાતે છેલ્લા તેર માસથી ધમધમી રહેલા પાસપોર્ટ કેન્દ્રમાં તેત્રીસ હજારથી વધુ પાસપોર્ટ કચ્છી લોકોએ બનાવી લીધા છે સાંસદ દ્વારા વારંવાર કરાયેલી રજૂઆતને પગલે માર્ચ બે હજાર સત્તરથી શરૂ થયેલા કાયમી પાસપોર્ટ કેન્દ્રના પગલે વિદેશ જવા માંગતા લોકો તેમજ પાસપોર્ટ રિન્યુ કરાવનારાઓને મોટી રાહત મળી છે દાયકાઓથી કચ્છના અનેક સમાજના લોકો ધંધા રોજગાર અર્થે વિદેશમાં સ્થાયી થયા છે દુબઈ મસ્કત લંડન સિસલ તથા આફ્રિકી દેશોમાં કચ્છી લોકોનો ડંકો વાગી રહ્યો છે જેના કારણે વિશ્વના અનેક દેશો સાથે કચ્છને દાયકાઓથી સંબંધ રહ્યો છે બીજી તરફ છેલ્લા એકાદ દાયકામાં વિદેશ ફરવા જનારા લોકોની સંખ્યામાં પણ ભારે ઉછાળો આવ્યો છે જિલ્લા મથક ભુજમાં એક સમયે કાર્યરત પાસપોર્ટ કેન્દ્ર બંધ થયા બાદ નવા પાસપોર્ટ તેમજ રિન્યુ પ્રક્રિયા માટે કચ્છના લોકોને રાજકોટ અને અમદાવાદ સુધી લંબાવવું પડતું હતું જેના કારણે સમય શક્તિ અને નાણાંનો ખૂબ જ વ્યય થતો હતો બીજી તરફ જો વ્યક્તિના દસ્તાવેજોમાં એક પણ ભૂલ હોય તો ફરી તેને બીજી વખત ધક્કો ખાવો પડતો હતો કચ્છનો વિદેશ સાથે મજબૂત નાતો હોવા છતાં પાસપોર્ટ કેન્દ્ર ન હોવાથી કેન્દ્ર શરૂ કરવા માટે સ્થાનિક લોકોથી લઈને પ્રજાકીય પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો કરાતી હતી તો યુવા સાંસદ વિનોદ ચાવડાએ આ મુદ્દે કેન્દ્રમાં સતત અને ધારદાર રજૂઆતોનો મારો ચલાવતા પ્રારંભિક કચ્છમાં પાસપોર્ટ કેમ્પો યોજાયા અને ત્યારબાદ અંતે ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં કાયમી પાસપોર્ટ કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતો માર્ચ બે હજાર સત્તરથી શરૂ થયેલા કાયમી પાસપોર્ટ કેન્દ્રમાં દૈનિક એકસો પાંત્રીસની ક્ષમતા સામે પ્રારંભે દૈનિક પચાસ જેટલી અરજીઓ આવતી હતી જે હાલ વધીને એકસો વીસ જેટલી થઈ છે તેર માસમાં તેત્રીસ હજારથી વધુ પાસપોર્ટ ઇશ્યુ થયા છે ભુજમાં કાયમી પાસપોર્ટ કેન્દ્ર શરૂ થવાથી કચ્છી લોકોને હાલાકીમાંથી તો રાહત મળી જ છે ઉપરાંત રાજકોટ અને અમદાવાદ ખાતે પ્રક્રિયામાં જે ચારથી છ કલાકનો સમય જતો તે દરમિયાન પાણી ચા કોફી નાસ્તાના નામે કેન્દ્ર માં ઉઘાડી લૂંટ તેમાંથી પણ રાહત થઈ છે વિદેશ જવા માંગતા ઉપરાંત માત્ર પુરાવા તરીકે પણ પાસપોર્ટ મેળવનારા લોકો માટે આ કેન્દ્ર બન્યું છે કચ્છને પાસપોર્ટ કેન્દ્ર મળવું એ અતિ આવશ્યક હતું અને કચ્છના લોકોની ખૂબ માંગ હતી અને સાંસદ બન્યા પછી પહેલો જ પ્રશ્ન હાથ ઉપર લેતા અને ટૂંક સમયની અંદર આપણે એનું નિરાકરણ લાવ્યા અને જે આપણી ભુજ મધ્ય પોસ્ટ ઓફિસ છે એની અંતર્ગત એના એ જગ્યાએ આપણે પાસપોર્ટનું કેન્દ્ર ઘણા બધા મહિનાઓ પહેલાં ઓપન કર્યું હતું અને આજે એકસો ને વીસ કરતાં વધારે સરેરાશે રોજના પાસપોર્ટ કચ્છના લોકોના બની રહ્યા છે એટલે સરવાળો આપણે જોવા જઈએ તો છેલ્લા જેટલા મહિનાથી આ પાસપોર્ટ કેન્દ્ર અહીંયા ચાલુ છે અને કચ્છના લોકોને ખૂબ મોટી સેવાનો લાભ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે અને જે રીતે આપણા લોકોને એક રાજકોટ અને અમદાવાદ જે ધર્મના ધક્કા હતા એનામાંથી મુક્તિ મળી છે